સુરતનું અલથાણ પોલીસ સ્ટેશન ફરી એકવાર વિવાદમાં આવ્યું છે અગાઉ પીઆઈ ભરવાડ અને પીએસઆઈની બદલી ટ્રાફિકમાં કરવામાં આવી હતી હવે આ વખતે પીઆઈ બીબી કરપડા વિવાદમાં આવતા તેમની પોલીસ કંટ્રોલ રૂમમાં બદલી કરી દેવામાં આવી છે અને તેમની જગ્યા પર કંટ્રોલ રૂમમાં પીઆઈ એન કે ડામોરની અલથાણ પોલીસ સ્ટેશનમાં નિમણૂક કરાય છે પોલીસ સ્ટેશન ફરી એકવાર વિવાદમાં આવ્યું છે અગાઉ પીઆઈ ભરવાડ અને બદલી ટ્રાફિકમાં કરવામાં આવી હતી હવે આ વખતે પીઆઈ બીબી કરપડા વિવાદમાં આવતા તેમની પોલીસ કંટ્રોલ રૂમમાં બદલી કરી દેવામાં આવી છે અને તેમની જગ્યા પર કંટ્રોલ રૂમના પીઆઈ એન કે ડામોરની અલથાણ પોલીસ સ્ટેશનમાં નિમણૂક કરાઈ છે અલથાણ પીઆઈ કરપડાની કંટ્રોલ રૂમમાં અચાનક બદલી કરી દેવામાં આવતા આ મુદ્દો દિવસભર શહેરમાં પોલીસ બેડામાં ખાસ્સી ચર્ચાનો વિષય બન્યો છે એવી પણ વાત સામે આવી છે કે ડબલી વિસ્તારમાં બની રહેલા બાંધકામને લઈને બિલ્ડરને વાંકુ પડ્યું હોવાની આશંકા છે જેને લઈને મામલો ઉચ્ચ પોલીસ અધિકારી સુધી પહોંચ્યો હતો જેને કારણે બદલી કરાઈ હોવાની પોલીસ બેડામાં ચર્ચા ચાલી રહી છે પોલીસ પોલીસ બેડાની ચર્ચા મુજબ માનીએ તો કરોડો કિંમતનો બંગલો બને છે તેમાં સ્ટેશન માટે આવતો સામાન બારોબાર અક્ષરદીપ સોસાયટીમાં પહોંચતો હતો સુરત કમિશનરશ્રી તપાસ કરાવે તો પીઆઈ વિરુદ્ધ હજુ એક્શન લેવાય તેમ છે પોતાના માથે કોઈ મોટી વ્યક્તિનો હાથ હોવાથી બીબી કરપડાને સુરત બહાર કોઈ મોકલી ન શકે એવી ચર્ચા પોલીસ બેડામાં તેમજ બની છે ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ કાપડના વેપારી એ સ્લમ લીગના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી અલથાણ પોલીસે છ લાખ રૂપિયાનો તોડ કર્યો હતો તોડ કરવાની આ ઘટનામાં પણ ચાલુ વર્ષે બે હજાર ત્રેવીસમાં જાન્યુઆરી મહિનામાં બની હતી જેમાં અલથાણ પીઆઈ અને પીએસઆઈની ટ્રાફિકમાં બદલી કરી દેવામાં આવી હતી જ્યારે બે પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે એટલું જ નહીં આ છ લાખ રૂપિયાના તોડકાંડને પણ લઈને પોલીસે વેપારીની ફરિયાદને લઈને ગુનો પણ દાખલ કર્યો છે